કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ શેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણે ગુજરાતીની એકમ કસોટી તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ અંતર્ગત જે લેવામાં આવનાર છે તેનો આપણે પ્રશ્ન બેંક આધારિત સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો મારા વલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવની તમામ સ્વાધ્યન સોલ્યુશન અને પેપર સોલ્યુશનના વિડીયો મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણી ધોરણ નવની અંદર ગુજરાતીની જે પેપર આવનાર છે તેમાં પ્રશ્ન બેંક તમને પૂછવામાં આવશે અહીં આપણી પહેલી કસોટી છે તે કુલ પચીસ ગુણની છે અહીંયા તમને જે પેપર આપવામાં આવશે પ્રશ્ન બેંક આધારિત તેમાંથી તમારા શિક્ષક છે એ તમને પચીસ ગુણની મિત્રો એકમ કસોટીનું પેપર કાઢી અને આપશે અથવા તમને મિત્રો જાતે પસંદ કરવાનું પણ કહેવામાં આવે કે આ પ્રશ્નો તમારે લખવાના છે તો એવી રીતે આપણે પ્રશ્નોનું સોલ્યુશન આપણી એકમ કસોટીની નોટબુકમાં કરવાનું હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરવાના છે વિભાગ નંબર એથી જેની અંદર વિભાગ નંબર એમાં તમારે કુલ નવ ગુણની એકમ કસોટીની અંદર પ્રશ્ન પૂછવાના છે પહેલો વિભાગ નંબર એમાં એ છે નીચે આપેલા વિભાગની બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડકા જોડવાના છે અહીંયા તમને મિત્રો અલગ અલગ ત્રણ પ્રકારના જોડકા આપશે પરંતુ આપણે કોઈપણ એક જ જોડકું જોડવાનું છે જેના ત્રણ ગુણ મળશે તમને પેલું છે સાંજ સમય સાંભળીયો તો અહીંયા મિત્રો સાજ સમય સાંભળીઓ એના લેખક કવિ છે નરસિંહ મહેતા બીજું છે ચોરી અને પ્રાયચિત તો એના લેખક છે ગાંધીજી આગળ ગોધન તો એના લેખક છે પાછળ સાજન અહીંયા મિત્રો આગળ ગોધન એટલે પાછળ સાજન એવું એનો વિકલ્પ બને છે એના લેખક નથી બરાબર ખાસ યાદ રાખજો બીજું છે ચોરી અને પ્રાયાચિત તો મિત્રો ચોરી અને પ્રાયાચિત છે તેમાં આવશે એ આત્મકથા ખંડ છે સાંજ સમય સાંભળ્યો તો એ મિત્રો પદ છે જીભ ન ઉપડવી તો એનો અર્થ થાય છે બોલવાની હિંમત ન હોવી જે આપણે રૂટિપ્રયોગ માટે એક રૂટિપ્રયોગ છે બરાબર બીજું એના પછીનું જોડકું છે કરજ તો કરજ એટલે મિત્રો દેવું થાય સાંજ સામે સાંભળ્યું એટલે વૃંદાવનની વૃંદાવનથી આવે અને હળધર હળધર એટલે હળને ધારણ કરનાર તો આ વિકલ્પો આ જે મિત્રો છે આપણે જોડકાની વાત કરી હવે આપણે પ્રશ્ન મિત્રો બી જોઈશું નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપવાના છે અહીંયા તમને કોઈપણ છ પ્રશ્ન પૂછવામાં આવશે જેના મિત્રો છ ગુણ હશે આપણે છ ગુણનો અહીંયા મિત્રો તૈયારી કરવાની છે ચાલો આપણે પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન છે કૃષ્ણની આગળ અને પાછળ કોણ છે તો મિત્રો કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે બે તારામંડળમાં શું શોભી રહ્યું છે તો તારામંડળમાં શસિયર શશિયર એટલે ચંદ્ર શોભી રહ્યો છે આપણે પૂરા વાક્યમાં મિત્રો જવાબ લખવાના છીએ બરાબર ત્રણ કવિના હૃદયમાં કોનું રૂપ વસ્યું છે તો કવિના હૃદયમાં વાહલાજીનું રૂપ વસ્યું છે ચાર કૃષ્ણનું રૂપ કેવું છે તો કૃષ્ણનું રૂપ અતિ કલ્યાણકારી છે પાંચ કવિ નરસિંહ મહેતા ક્યાં નામે જાણીતા છે તો તે આદિકવિ નામે જાણીતા છે છ નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો તો તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં થયો હતો સાત નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું હતું તો તે જુનાગઢમાં વીત્યું હતું આઠ સાંજના સમયે ગાયોનું ધણ કઈ તરફ પાછું વળે છે તો વૃંદાવન તરફ પાછું વળે છે પૂરા વાક્યમાં જવાબ આપણે લખવાનો છે નવ ગાંધીજીનું પૂરું નામ જણાવો તો મોહનદાસ કરમચંદ ગાંધી દસ ગાંધીજી ક્યાં નામે ઓળખાય છે તો ગાંધીજી છે બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા જેવા નામોથી ઓળખાય છે અગિયાર ગાંધીજીના પિતા પોરબંદર રાજ્યમાં શું હતા તો ગાંધીજીના પિતા પોરબંદર રાજ્યમાં દિવાન પદે હતા બાર ગાંધીજીની કઈ આત્મકથાના અનેક ભાષામાં અનુવાદ થયા છે તો સત્યના પ્રયોગો જે પુસ્તક છે બરાબર એ આત્મકથા તેર ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ બીજી વાર ન કરી શું બન્યા તો તે મહાત્મા બન્યા ચૌદ મોતી બિંદુ નામે રામબાણે લેખકનો ક્યાં કયો પદાર્થ પાઠ શીખ્યો હતો તો મિત્રો અહીંયા પ્રેમ પ્રેમબાણ છે અહીંયા ગાંધીજી બિંદુના પ્રેમબાણે લેખકને અહિંસાનો પદાર્થ પાઠ શીખ્યો હતો પંદર ગાંધીજીના પિતાને શેનું દર્દ હતું તો તેને ભગંદરનું દર્દ હતું સોળ ગાંધીજીએ ક્યાં અભ્યાસ કર્યો હતો તો પોરબંદર રાજકોટ અને ઇંગ્લેન્ડ સત્તર ગાંધીજી પુતળી ગાંધીજીને સગાની સાથે શું પીવાનો શોખ હતો તો થયો તો બીડી પીવાનો વીસ ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે શું સારા છે તો અશ્રુ સારે છે નેક્સ્ટ પ્રશ્ન છે એકવીસ ગાંધીજીએ લખેલા તેમના ક્યાં નોંધપાત્ર પુસ્તકો છે તો આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ હિન્દ સ્વરાજ સર્વોદય મંગળ પ્રભાત દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ બરાબર એ નોંધપાત્ર પુસ્તકોમાં સમાવેશ થાય છે બાવીસ કોના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે તો જવાબ આવશે ધતુરાના ત્રેવીસ નરસિંહ મહેતાના આત્મવૃ આત્મવૃત્તાંતના પદો ક્યાં છે તો આવશે મિત્રો હાર હુંડી મોસાળું વિવા અને શ્રાદ્ધ ચોવીસ નરસિંહ મહેતાનો પ્રભાતિયા લખ્યા છે તો તેમણે જુલણા છંદની અંદર પ્રભાતિયા લખેલા છે છવ્વીસ શ્રી કૃષ્ણએ શું ધારણ કર્યું છે તો શ્રી કૃષ્ણએ મુગટ કાનના કુંડલ અને પિતમ્બર ફૂલની પછીડી ધારણ કરી છે સત્યાવીસ શ્રીકૃષ્ણ કોની જેમ મહેકે છે તો ચંદનની જેમ મહેકે છે અઠ્યાવીસ હરિહળધરનો વીરો એટલે કોણ તો હરિહળધરનો વીરો એટલે બલરામ જે શ્રી કૃષ્ણના ભાઈ છે ઓગણત્રીસ તારાઓની વચ્ચે કોણ શોભી રહ્યું છે તો તારાઓની વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે ત્રીસ કોના રૂપની શોભા વર્ણવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રવિજે છે ભગવાન કૃષ્ણ ના રૂપની હવે આપણે વિભાગ બી ઉપર જઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ બીની અંદર તમે જોશો તો તમને નવ ગુણનું પૂછવામાં આવશે અહીંયા મિત્રો ખાસ કરીને આપણા મોટા પ્રશ્નો છે નીચે આપેલા બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે ગમે તે એક ત્રણ ગુણમાં મિત્રો તમને પ્રશ્ન પૂછી શકે છે એટલે કે એક પ્રશ્નનો ત્રણ ગુણ હશે અહીંયા તમને છ પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈ પણ એક પ્રશ્ન મિત્રો પૂછવામાં આવશે આપણે છ એ છ પ્રશ્નો તૈયાર કરવા જરૂરી છે તો મિત્રો અહીંયા જે છ પ્રશ્ન આપેલા છે બરાબર સાંજ સમય સાંભળ્યો કાવ્યના આધારે સાંજનું સમયનું દ્રશ્યનું આલેખવાનું છે વૃંદાવનથી પાછા ફરતા શ્રીકૃષ્ણ કેવા દેખાય છે શ્રીકૃષ્ણ માટે નરસિંહ મહેતાએ કયા રૂપકો વાપર્યા છે ગાંધીજી માટે કઈ વાત અસહ્ય થઈ પડી હતી ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું અને ગાંધીજીને બીડી પીવાનું મન કેમ થયું આ છ એ છ પ્રશ્ન મિત્રો ખાસ તૈયાર કરી લેજો તમારી ગ્રાઇડ નવનીત અથવા તમારી ચોપડીમાંથી જે પ્રશ્નો મિત્રો તમારી આવનારી પરીક્ષામાં પણ પૂછાશે જે સત્ર પરીક્ષાઓ હોય તેમાં પણ અને આપણે એકમ કસોટીમાં પણ મિત્રો સો ટકા તમને પૂછવામાં આવવા પ્રશ્નો આવશે બરાબર ખાસ તૈયાર કરી લેજો વિભાગ બીની વાત કરીએ તો એની અંદર પણ મિત્રો સવિસ્તર ઉત્તર લખવાના છે ગમે તે બે પ્રશ્નો મિત્રો અહીંયા છ પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈપણ બે પ્રશ્ન તમને પૂછવામાં આવશે જેમાં મિત્રો એક પ્રશ્નના ત્રણ ગુણ એમ છ ગુણના બે પ્રશ્નો પૂછાશે તો આ છ પ્રશ્નો પણ તમારે તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે હવે આપણે સી ઉપર આવીશું વ્યાકરણ વિભાગ કહેવાય સી અહીંયા મિત્રો તમને ત્રણ ગુણનું વ્યાકરણ વિભાગમાં પૂછવામાં આવશે પહેલું છે અ નીચે આપેલા શબ્દોમાં ગમે તે એકના ધવની કટકો છૂટા પાડો તો અહીંયા ગિરિધર છે તો ગિરિધરની આપણે સંધિ છૂટી પાડવી હોય તો ગ વત્તા નાન ઈ વત્તા ર ખોડો કરવાનો છે વત્તા નાન ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર ખોડો કરવાનો ને વત્તા અ બરાબર તો આવી રીતે ગિરિધરની સંધિ છૂટી પડે હવે તેવી રીતે ભાઈબંધ તો ભાઈબંધની સંધિ છૂટી પાડવી હોય તો ભ વત્તા આ વત્તા ઈ વત્તા વત્તા ન વત્તા અ વત્તા ધ વત્તા અ આ ભાઈબંધ બરાબર છૂટી પડશે સંધિ પછી કૃષ્ણ તો કૃષ્ણ માટે આવશે ક વત્તા ર વત્તા કૃષ્ણ એટલે ઉ આવશે ઉ વત્તા સ વત્તા અણ વત્તા અ તો આ થશે કૃષ્ણની સંધિ એવી રીતે હાથો હાથ તો હાથો હાથ માટે થશે અ વત્તા આ વત્તા થ વત્તા ઓ વત્તા હ વત્તા આ વત્તા વત્તા થ અ અથો હા થ પછી અ બોલાય એટલે આ અ પણ આપણે જોડવો પડે પછી આવશે ડોકડો તો દોકળા માટે આવશે દ વત્તા ઓ વત્તા ક વત્તા અ વત્તા ડ વત્તા ઓ આ થયું દોકડોની સંધિ છૂટી તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે સંધિ છૂટી પાડવાની છે હવે આપણે બી ઉપર આવીશું અહીંયા મિત્રો એકાંકી સંજ્ઞાના પ્રકાર છે એ જણાવવાના છે પેલું છે ગોવાળમાં ગિરધર શોભે તો મિત્રો ગિરધર એ વ્યક્તિવાચક સંજ્ઞા થાય બીજું બીજા બી ખાવાની હિંમત જ ન ચાલી તો અહીંયા હિંમત છે એ ભાવવાચક સંજ્ઞા થાય ત્રીજું તેમણે ક્ષણવાર આંખ મીચી બરાબર તો અહીંયા મિત્રો તેમણેની વાત કરી છે એક વ્યક્તિની વાત કરી છે બરાબર તો એ વ્યક્તિવાચક કહેવાય ને ક્ષણ ક્ષણવાર એટલે પલવાર એ ભાવવાચક પણ મિત્રો સંજ્ઞા થાય બરાબર અહીંયા લી આપણે ક્ષણવાર કરવું હોય તો એ ભાવવાચક એવા કારણ કે આપણે ક્ષણ એટલે એને અનુભવી શકીએ છીએ બરાબર એનો ભાવ સમજી શકીએ છીએ એટલે ભાવવાચક આપણે ક્ષણવારમાં કરી શકીએ ચોથું ફરી હળધરનો વિરો બરાબર અહીં હળધરનો વીરો કીધો છે એટલે હળધર એ વ્યક્તિવાચક થાય બલરામ પાંચ મારા કાકાની બીડી પીવાની ટેવ હતી તો અહીંયા ક્રિયા થઈ બરાબર ક્રિયાવાચક છ એક તોલું સોનું કાપવું મુશ્કેલ ન હતું તો અહીંયા મિત્રો સોનું એ દ્રવ્યવાચક કહેવાય સાત શામળીઓ વૃંદાવનથી આવે છે તો શામળીઓ એ શું છે વ્યક્તિવાચક સંજ્ઞા થાય ગાંધીજીના નિર્ભયતા એના પ્રામાણિકતા જોડ હતી એની પ્રામાણિકતા જોડ હતી તો અહીંયા મિત્રો નિર્ભય ભય વગરનું એ ભાવવાચક સંજ્ઞા થાય નવ ગાંધીજી મનોમંથન અનુભવે છે તો અહીંયા ગાંધીજી છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે દસ પોતાની પરાધીનતા સાલવા ચાલવા લાગી બરાબર પરાધીનતા બરાબર હારી જવું અને ભાવવાચક સંજ્ઞા કહેવાય હવે વિભાગ ડી ઉપર આવીએ અહીંયા તમને મિત્રો વિચાર વિસ્તાર પૂછવામાં આવેલો છે કોઈપણ એક વિચાર વિસ્તાર તમને પૂછવામાં આવશે ચાર ગુણનો વિચાર વિસ્તાર હશે અહીંયા તમને જે પાંચ વિચાર વિસ્તાર આપેલા છે તેમાંથી કોઈ પણ એક વિચાર વિસ્તાર તમારે તૈયાર કરવાનો છે હવે વિચાર વિસ્તાર કેવા છે તો કે ભાઈ હા પસ્તાવ વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે બીજું છે સુબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ ખીજું કરડે એને રીઝ્યું ચાટે મુખ ત્રીજું છે ત્રિ એવો મિત્ર એવો શોધવો ઢાલ સરીક હોય સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય ચોથો જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી અને પાંચ પારકી આશા સદા નિરાશા તો આ પાંચ મિત્રો તમારે કોઈ પણ વિચાર વિસ્તાર છે એમાંથી એક વિચાર વિસ્તાર લખવાનો આવશે પરંતુ આપણે પાંચે પાંચ વિચાર વિસ્તાર તૈયારી એકવાર કરી લઈશું જેથી આપણી પરીક્ષામાં પણ મિત્રો પૂછી શકે એવો પ્રશ્ન છે બરાબર આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા